नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 2.2 दाखला नंबर 4। दाखला नंबर 4 की सूचना नीचे आपेल दरेक बहुपदी ना संयोग शोधो। तो सबसे पहली बाबत के भाई संयोग कहेवाय कोने? तो भाई तमने जे बहुपदी आपेल होय એ બહુપદીનો સદરૂપ આપવાનો અને x ની જે કિંમત મળે એ કિંમતને કહેવામાં આવે ના સંયોગ। જેમ કે અહીંયા આપણને બહુપદી આપે p(x) બરાબર આપે છે x+5। તો સૌથી પહેલા આપણે જે બહુપદી આપે એ બહુપદી બરાબર 0 ધારીએ, અહીં આપણે બહુપદી આપેલ x+5, તો આપણે અહીંયા x+5 એના બરાબર ધારી લેવાના 0। x+5 એના બરાબર 0 લીધા, હવે +5 બરાબર 20, સામેની સાઈડ જાય એટલે થઈ જાય માઇનસ। તો અહીંયા આપણે x બરાબર મળે -5। આ આપણે x ની કિંમત મળી, આ જે x ની કિંમત મળી એ કહેવાય બહુપદીના શૂન્ય। ધ્યાનમાં રાખજો અહીંયા x એની ઉપર 1 ઘાત છે, મતલબ કે આ સુરેખ બહુપદી છે। જો સુરેખ બહુપદી હોય એટલે કે એક ઘાત હોય તો એના ફક્ત એક જ શૂન્ય મળે, ઘાતના આધારે એના શૂન્ય મળશે। હવે આપણે બીજી રકમ લઈએ p(x) જેના બરાબર છે x-5। આ બહુપદી x-5 એના બરાબર લેવાના 0, -5 એના આપણા બરાબરની સામેની સાઈડ મોકલીએ એટલે થઈ જશે +5। દાખલા નંબર 3, બહુપદી આપણે p(x) બરાબર 2x+5। આ બહુપદી છે આપણે 2x+5 એના બરાબર લઈએ આપણે 0। હવે +5 બરાબરની સામેની સાઈડ મોકલીએ તો એ થઈ જાય માઇનસ, તો અહીંયા આવશે 2x બરાબર -5। અને x બરાબર -5 એના છેદમાં આવશે 2। દાખલા નંબર 4 જેમાં આપણને p(x) બરાબર આપવામાં આવે છે 3x। લઈએ આ બહુપદી બરાબર 0, 3x એના બરાબર 0। હવે આ તમને અહીંયા લાવીએ છેદમાં x બરાબર 0 ના છેદમાં 3 એટલે x ની કિંમત મળશે આપણને 0। તો આ રીતે આપણે કોઈ પણ બહુપદી આપેલ હોય તો એ બહુપદીના શૂન્યો મેળવવા માટે એ બહુપદીને પહેલા 0 બરાબર લેવા, ત્યારબાદ x ને સૂત્રનો કર્તા બનાવો એટલે આપણને બહુપદીના શૂન્યો મળે। દાખલા નંબર 5, હવે
પાંચમા આપણને આપેલ ટર્ન x માઇનસ 2 આ દાખલાનો પ્રોબ્લેમ આવવાનો થયો છે ચોથાની જગ્યાએ પાંચમો અને પાંચમાની જગ્યાએ છ હવે ટર્ન x માઇનસ 5 એના બરાબર લઈએ આપણે 0 તો ટર્ન x બરાબર माइनस पांच सामने की साइड जाए तो यहाँ से प्लस पांच और एक्स बराबर पांच सेम बात कर दाखला नंबर छह जमा अपने पी ऑफ एक्स इना बराबर अपने से ए एक्स ગણતરી જે રીતે કરતા એ રીતે જ ગણતરી કરવાની છે અહીંયા આપણે ax એના બરાબર લેવા 0 હવે n અહીંયા લેવો 0 ના છેદમાં 1 અને x ની કિંમત મળે આપણને 0 આ બહુપદી આપણને મળી ગઈ જેના સંયોગ આપણે મેળવેલા હવે આપણે સંયોગ લાગો દાખલા નંબર 7 सातवीं बहुपदी p ऑफ x बराबर cx प्लस d आ बहुपदी cx प्लस d एना बराबर है आपके c cx प्लस d ने आपने आप बाजू भी आगे रखे हैं रह जाए माइनस तो यह x x बराबर माइनस d एना छिमा आपसे તો અહીંયા આપણે આ બાબત ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ આપણને બહુપદીના શૂન્ય મેળવવાનું કહે ત્યારે હંમેશા જે બહુપદી આપેલ હોય એના બરાબર 0 લઈ અને સંયોગ આપી અને x ને સૂત્રનો કર્તા બનાવી એટલે કે x ની જે કિંમત મળે એ બનશે એનું શૂન્ય